જય શ્રી કૃષ્ણવાલા વિદ્યાર્થી મિત્રો છેલ્લા પ્રકરણમાં આપણે બજારની સફર કરી હતી બરાબર છે તો હવે આજે આપણે પ્રકરણ સોળ કામનો મહિમા હવે આજ એક પત્રના રૂપે લખાયેલી છે આજ આખો પાઠ છે પત્રના રૂપે આખો લખાયેલો છે પાઠનું નામ છે કામનો મહિમા આ ગીજુભાઈ દ્વારા ગીજુભાઈ બધેકા દ્વારા લખાયેલી છે બરાબર એમણે ઘણી બધી વાર્તાઓ લખેલી છે તો એનો જ એક પત્ર આપણે અહીં ભણવાનો છે રેડી તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે આજનું પ્રકરણ પ્રકરણ ભાવનગર તેર એપ્રિલ ઓગણીસો છત્રીસ પત્રનું સરનામું ને લખનાર મેં ક્યારે લખ્યો છે એ બધું છે બરાબર હવે આ જુઓ તો આ કોણ છે આ કબૂતર છે બધાય જોયો જ હશે ઘર આંગણે જોયો છે ને કબૂતરને તો ચાલો આપણે પાટની શરૂઆત કરીએ શું આવે છે અહીંયા કબૂતર વિશે આપણે વહલા બાળકો બપોરના ત્રણ વાગ્યા છે આકાશમાં વાદળો નથી સૂર્ય તપી રહ્યો છે ચકલીઓ કબૂતરો અને ફૂલ ફૂલ ચકલીઓએ જોડીઓમાં તેમના માળા બનાવવાનું શરૂ કરી દીધું છે ઘણા પક્ષીઓએ તેમના માળા બનાવી લીધા છે થોડા માળામાં તો ઈંડા સેવવાનું કામ ચાલે છે પક્ષીઓના માતા પિતાઓએ તેમના બચ્ચાઓને જુદા જુદા પ્રકારના જીવ અને બીજી વસ્તુઓ ખવડાવવાનું ચાલુ કરી દીધું છે અમારા આંગણામાં પણ એક કબૂતરનું બચ્ચું છે માળામાં હજી એક ઈંડું છે પરંતુ તે સેવવામાં આવ્યું નથી જો શું વાત કરે છે બપોરનો સમય થાય છે અને આકાશ છે એ વાદળાઓથી ભરાયેલું નથી કેમકે સૂર્યનો તાપ છે અને આવામાં ચકલા અને કબ કબૂતર ને ફૂલ ચકલીને બધા શું કરે છે એની જોડીઓમાં નીકળી પડ્યા છે માળા બનાવવા માટે અને ઘણા પક્ષીઓને તેમના માળા બના બનાવી પણ લીધા છે માળા અને થોડા માળામાં તો ઈંડા સેવવાનું કામ પણ ચાલુ થઈ ગયું છે પક્ષીઓના માતા પિતા છે એમના બચ્ચાને શું કરાવે છે જુદા જુદા પ્રકારના જીવ જંતુઓ છે બરાબર અને બીજી બધી વસ્તુઓ છે એ ખવડાવવાનું શરૂ કરી દીધું છે અને આવામાં એમના આંગણામાં પણ એક કબૂતરનું બચ્ચું છે અને માળામાં હજી એક ઈંડું છે પણ તે સેવાનું બાકી છે પેજ નંબર એકસો એકવીસ ઉપર આવવું જોઈએ હવે હવે જો તમને નહીં જોયા હોય બધા અહીંયા જોવા મળશે દેવચકલી અને આ શું છે કાગડો બરાબર આ કોણ છે આ દેવચકલી છે ચાલો ગોપાલભાઈના ઘરના રસ્તે રોડની બાજુ પર ઘણા પથ્થરો છે આ પથ્થરો વચ્ચેની જગ્યામાં એક દેવચકલીએ ઈંડા મૂક્યા છે બચ્ચુભાઈએ મને તે બતાવ્યા મેં દૂરબીન વડે તે જોયા મેં જોયું માળો ઘાસનો બનેલો છે તેની ટોચ ઉપર નરમ ડાળીઓ મૂળ ઊન વાળ અને પીંજેલું રૂ હતા આ રીતે દેવચકલીએ તેનો માળો બનાવ્યો છે તેના બચ્ચા બચ્ચાઓ માટે કેવું અને ઘર દેવચકલી કાગડા જેવી નથી કાગડાનો માળો બધા પ્રકારની વસ્તુઓથી બનેલો હોય છે તાર અને લાકડાનો પણ જો દેવચકલી અને કાગડાની વાત કરે છે બરાબર ગોપાલભાઈ નામના એના ઘરના એક પડોશી છે બરાબર તો એ રસ્તા ઉપર એક બાજુ જે પથ્થરોનો ઢગલો છે એની વચ્ચે એક દેવચકલીએ ત્યાં ઈંડા મૂક્યા છે અને બચ્ચુભાઈને એને બતાવ્યા હતા બરાબર હવે તે એક દૂરબીન વડે આ બધું જોવે છે નિરીક્ષણ કરે છે અને માળો શેનો બનેલો છે પેલા એ જોવે છે તો કેનો બન્યો છે નરમ ડાળીઓ ઘાસ પછી મૂળ ઊન પીંજેલું રૂ તો આવો સરસ હુંફાળો અને નરમ માળો બનાવ્યો છે અને કાગડા જેવા નથી કાગડા તો ગમે તે વસ્તુઓનો માળો બનાવી નાખે છે

અંદરથી લાલ હતું એટલી વારમાં દેવચકલી ઉડતી ઉડતી માળામાં આવી અને બચ્ચાને ખુલ્લી ચાંચમાં કંઈક મૂક્યો કદાચ થોડા નાના જીવજંતુ ત્યાં સુધીમાં સાંજ પડવા આવી હતી દેવચકલી તેના બચ્ચાઓ સાથે જ ગોઠવાઈ ગઈ હતી ઘણા બધા પક્ષીઓ છે એ તેના પરિવાર સાથે રહેતા હોય છે

થોડીક વારમાં એના મમ્મી આવે છે ચકલીના અને એના માટે ખોરાક લાવે છે ચકલી એની ચાંચ છે એ ખોલે છે એટલી એની મમ્મી શું કરે છે એના મોઢામાં તે નાના નાના જીવજંતુઓ જે લાવી છે તે મૂકી દે છે આ દ્રશ્ય જોયું અને સાંજનો સમય હતો બરાબર હવે આપણે ફરી નેક્સ્ટ લેક્ચરમાં આગળનું જે ચેપ્ટર બાકી છે તે પૂર્ણ કરીશું ઓકે જય શ્રી કૃષ્ણ